એટલે હવે આ પાંચમા ફકરામાં આપણે આ ચોથામાં જેમ ધન વીજભારની વાત કરી હતી એમ હવે આમાં ઋણ વીજભારની આજે ઋણ આયનની વાત કરે છે. હવે ઋણ આયન કેવી રીતે બને, આ ધન આયન કેવી રીતે બને? તો કે એક કે બે કે ત્રણ જો સંયોજક કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવે ઇલેક્ટ્રોન અને ધન આયન બને. પણ જો એ કક્ષામાં એમ કે બાહ્ય કક્ષામાં પર બાહ્ય કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય જો તો શું થાય? તો પરમાણુઓ ક્રમશઃ ત્રણ બે કે એક ઇલેક્ટ્રોન સ્વીકારીને નજીકના નિષ્ક્રિય જઈ અષ્ટક પ્રાપ્ત કરી ઋણાયુ બનાવે છે. એટલે શું? જો આપણે કોઈ નામ નથી દેતા પણ આ જે છે એમાં બાર નામાં એમ કે પાંચ હોય, આ ત્રણ ચાર અને પાંચ હોય તો એને કેટલા જોઈએ? તો કે ત્રણ બીજા જોઈએ આઠ કરવા માટે. તો આ ત્રણ બારનાથી આવા આ ત્રણ ઇલેક્ટ્રોન એને આ સમાવી શકે, આકર્ષી શકે. આ જો પાંચ હોય તો, પણ પાંચને બદલે જો આ છ હોય આ હોય અને એની બારની રિંગમાં આ છ ઇલેક્ટ્રોન હોય, એક બે ત્રણ ચાર પાંચ અને છ, તો શું થાય? તો એને આઠ કરવા માટે આપણે આવા બે બારના સમાવી શકે, એટલે આવા બેને ખેંચી શકે, તો છ ને બે આઠ થઈ જાય. અને જો આ બારની રિંગમાં સાત હોય, એટલે આપણે ક્લોરિનમાં જોયું હતું આ સીએલ છે એવી રીતે બીજાય છે આખી લાઈનમાં જેવું, જો આમાં સાત હોય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એટલે જોકે અંદરની રિંગો નથી ગણતો, આ બહારની જ રિંગો કરીએ, એને શું કહે છે? સંયોજકતા કક્ષા. કક્ષા એટલે આ રિંગ, એટલે આપણે બહારની રિંગની જ વાત કરીએ છીએ. એટલે બહારની રિંગમાં જે આ સીએલમાં હતું એમાં સાત હતા, એટલે એની આખી ઊભી લાઈનમાં જોશો તો બધામાં છેલ્લી રિંગમાં સાત જ થશે. તો આ સાત હોય તો એને કેટલાની જરૂર પડે? એકની. એટલે આ એક લઈને, એટલે આવી રીતે બહારની રિંગમાં પાંચ છ કે સાત હોય, આ સાત ઇલેક્ટ્રોન બહારની કક્ષામાં હોય, આમાં પાંચ છે, આમાં છ છે, આમાં સાત છે. જો પાંચ હોય તો એ ત્રણ જણાને ખેંચી શકે, જો છ હોય તો એ બે જણાને ખેંચી શકે, આ જો સાત હોય તો આ એકને ખેંચી શકે. એટલે એમ કહેવા માગે છે કે આ તમે બહારની કક્ષામાં જે હોય એ ખેંચે, એટલે આ પછી બધા નેગેટિવ થઈ જાય. એટલે આને આપણે આજે આમ સીએલ નેગેટિવ થઈ ગયો હતો એવી રીતે આ બધાનું પછી દાખલા આવશે કે એ ઋણ આયન બનાવે છે. એટલે આપણે આજે કીધું ને કે આ ઋણ આયન આવી રીતે બની ગયો, આ ઋણ આયન બનાવ્યો. એટલે શું કીધું કે જો બાહ્ય કક્ષામાં પાંચ છ કે સાત ઇલેક્ટ્રોન હોય પ્રમાણ, તો એ ક્રમશઃ, એટલે પાંચ હોય તો ત્રણ ખેંચે, છ હોય તો પાંચ હોય તો ત્રણ ખેંચે, છ હોય તો બે ખેંચે અને સાત હોય તો એક ખેંચે, એટલે એવી રીતે ક્રમશઃ, એટલે એના એ પ્રમાણે એટલા ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે ખેંચે છે અને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના બનાવે. એટલે જો એક પાંચ હોય ને ત્રણ ખેંચે એટલે આઠ થઈ જાય, છ હોય ને બે ખેંચે એટલે આઠ થઈ જાય, સાત હોય ને એક ખેંચે એટલે આઠ થઈ જાય, એટલે અષ્ટક રચના થઈ ગઈ કહેવાય. અને એ અષ્ટક રચના થઈ ને પછી ઋણ આયન બનાવે. ઋણ આયન એટલે કારણ કે એ ખેંચાય એટલે એનામાં આપણે ધન ને ઋણનું બેલેન્સ તૂટી ગયું, એટલે ઋણ વધી ગયા, એટલે એને ઋણ આયન થઈ ગયો. પછી શું કહે છે? અહીં વિરુદ્ધ વીજભાર અને સમૃદ્ધિ રચના ધરાવતા આયનો વચ્ચે જે પ્રબળ આકર્ષણ થાય છે તેના આયનિક બંધ કહે છે. એટલે આથી આયનિક બંધના નિર્માણ દરમિયાન તત્વોના પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. જો ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે શું? એટલે એકબીજાને આપી દીધા, એટલે આ રીતે એને માંથી એક ઇલેક્ટ્રોન આપી દીધો, એટલે ઇલેક્ટ્રોન એટલે નેગેટિવ ચાર્જ, આ સીએલ એક સ્વીકારી લીધો એટલે આપલે થઈ કહેવાય, એટલે આ માઇનસ થઈ ગયો સીએલ, એટલે આ બે આયન થઈ ગયા. એટલે આ રીતે ઇલેક્ટ્રોનની આપલે થાય છે અને
આ જે બંધ બંધાણો એને આયનિક બંધ, કારણ કે આ બે આયન થઈ ગયા એટલે આયનનો બંધ થાય એટલે આયનિક બંધનું નિર્માણ થયું કહેવાય. અને આ રીતે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. ઇલેક્ટ્રોન બધા એકબીજાને આપલે કરે છે અને આ રીતે બંધ થાય છે. એટલે હવે આ આપણે નિયમ સમજાઈ ગયો કે ભાઈ એક કે બે કે ત્રણ બારનામાં હોય તો જતા રહીએ, પાંચ છ સાત હોય તો એ બીજા ખેંચી લઈએ અને બંધ બને એ થાય. એટલે હવે એના બીજા દાખલા આપશે, બીજા તત્વો ક્યાં ક્યાં એવી રીતે કામ કરે છે એના.